ના કલાકોમાં વરસી ગયો 6 ઇંચ વરસાદ. 6 ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ. ગુરુકુળ રોડ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા અને ગુરુકુળ રોડ પરના રહીશો અને દુકાનદારોને હાલાકી પડી રહી છે. ત્યારે ગુરુકુળ રોડ પર આરસીસી રોડ બનાવવાથી લેવલ ઊંચું આવતા પાણી ભરાઈ ગયા છે. રસ્તાનું લેવલ ઊંચું આવતા દુકાનોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. વરસાદ બંધ થયા બાદ પણ એએમસીના કર્મચારીઓ ઢાંકણ ખોલવા પણ ન આવતા દુકાનદારોમાં રોષ છે. અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ જ નિરાકરણ નથી આવતું. દુકાનદારો દ્વારા સતત આ વાત કહેવામાં આવી રહી છે તો ગત વર્ષે વરસાદી પાણી આવતા 2 લાખ જેટલું નુકસાન થયું હતું. અમદાવાદમાં વરસાદી આફત બાદ તંત્રના વાકે છે તે લોકોને અત્યારે હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદના ગુરુકુળ રોડના આ દ્રશ્યો છે કે જ્યાં ગોઠણ ડૂબ પાણી છે તે ભરાયું છે. ત્યારે મહત્વની વાત છે કે થોડા સમય પહેલા અહીં રોડની કામગીરી છે તે કરવામાં આવી હતી અને રોડ થોડો ઊંચો લેવાયો હતો, તેને કારણે રસ્તાઓ ઉપર છે તે પાણી ભરાવાની સમસ્યા છે. તો આ પાણી છે તે હવે ધીરે ધીરે દુકાનોમાં પણ પ્રવેશી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની સમસ્યાઓ અહીં જોવા મળે છે, પરંતુ જે કાયમી ઉકેલ છે તે તંત્ર નથી શોધી શક્યું. ત્યારે આપણી સાથે દુકાનદારો પણ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, જે પ્રકારે વરસાદ આવ્યો છે, પાણી ભરાયા છે, દુકાનોમાં પાણી આવ્યા છે કે નહીં? દુકાનોમાં સાહેબ 10-15 મિનિટમાં પાણી અંદર ભરાઈ જશે. આ જે પાણી છે ગટરોનું કામ થયું નથી એટલે રિવર્સ મારે છે. છેલ્લા 2-3 વર્ષથી બહુ તકલીફ છે. અને ગયા વર્ષે પણ મારા દુકાનમાં આ ભાઈના દુકાનમાં પાણી આવ્યું. ઝેરોક્સની દુકાન છે મારી, પેકેજિંગ મટીરિયલનું છે, બધું કાગળનું કામ છે મારું. ગયા વર્ષે પણ અમે નુકસાન કર્યું, ગયા વર્ષે કમ્પ્લેન્ટ અમે કરી હતી. અત્યારે આ વર્ષે જયારે પેલું આવ્યું હતું, વાવાઝોડું આવ્યું હતું, ત્યારે પણ મેં વિડીયો નાખ્યો હતો. ઇવન મારા ખ્યાલથી આપણા શું કહેવાય કોર્પોરેશન હેડ એમને પણ મેં રિપ્લાયમાં વિડીયો મોકલેલો છે. 2 દિવસ પહેલા, 4 દિવસ પહેલા જયારે આવ્યું હતું વાવાઝોડું ત્યારે મેં વિડીયો નાખ્યો છે. આ વરસાદના ઉપરના પાણીમાં અમારે ત્યાં નીચે કઈ તકલીફ નથી. આ પાણી જે ભેગું થાય ને, તમે આખા રોડ ઉપર જોશો તો ખાલી ને ખાલી આ ઓક્સફર્ડ ટાવરની સામે પાણી ભેગું થાય. આ રોડ તમને ખબર છે, આ રોડનું હમણાં કામ થયું છે. આ બાજુ ઢાળ રાખ્યું છે, આ ઉપરના દુકાનોમાં પાણી જાય એટલે એ લોકો તો પાળી બનાવીને રાખી છે, પણ આ ગટરો ખુલતા નથી, ગટરોમાંથી પાણી નીકળતું નથી એટલે રિવર્સ મારીને તમે જોઈ શકો છો નીચે કેટલું પાણી ભેગું થઈ ગયું છે. હમણાં 15 મિનિટમાં મારા દુકાનમાં પાણી જવાનું ચાલુ થશે. આ ભાઈનું ખાલી ને ખાલી પેલા ઝેરોક્સ મશીન ઉપર બધું કામ ચાલે, એ રોકાય એના માટે મશીન પાણી ના જાય. મારું બધું પેકેજિંગનું છે, 2 દુકાનો મારી છે, હમણાં થોડીક વારમાં પાણી જતું રહેશે. જે પ્રકારે તમારી દુકાનમાં પાણી આવવાની અત્યારે શરૂઆત છે તે થવાની છે, પાણી જે ભરાયું છે, તંત્ર જે કામગીરી કરે છે, તમે કોઈ રજૂઆતો કરી હતી અગાઉ કે જયારે રોડ બનતો હતો એ સમયે? અમે તો કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. એએમસી વાળાનું કામકાજ એટલું બોગસ છે કે અમારે નીચે બોયરામાં પાણીનું બહુ સહન કરવું પડે છે. અમે તો એ લોકોને પણ કીધેલું કે આ દર ચોમાસામાં તકલીફ થાય છે. જે ગટરવાળા ભાઈ આવ્યા હતા લાસ્ટ યર સાફ કરવા આવ્યા હતા, એ ભાઈ પણ અહીંયા આવ્યા હતા. મેં એમને કીધું કે ભાઈ એલા ગયા વર્ષે તને તકલીફ પડી, આ વર્ષે સાફ કરીને જાય તો મને ક્યાં હમણાં થશે. તમે આટલું જોઈ શકો, આ ફૂટપાથ બનાવ્યું છે, અંદરનું પાણી બહાર જવા માટે રસ્તો નથી, બધું બ્લોક છે. તમે સવારમાં અહીં જોશો ને, આ બાજુમાં જેટલું પાણી છે ઉપર ને ઉપર રહેશે, આ પાણી નીચે નહીં જાય તો ગટરમાંથી ક્યાંથી પાણી નીકળશે? અને તો આ હમણાં બનાવ્યું તો એનું કઈ નિવેદન નથી કે આ પાણી નીચે નીકળે કરીને. લોકોની તકલીફો છે, આ જે પાણી છે જેટલું ભરાયેલું છે, તમે એના ઉપર અનુમાન લગાડી શકો છો કે જે વાનનું આગળનું ટાયર છે તે એકદમ ડૂબી ચૂક્યું છે અને આ પ્રકારની સ્થિતિ શા માટે આવી તેના આપણે જવાબ મેળવવા પ્રયાસ કરીએ તો એનો જવાબ એ છે કે જે તંત્રના અણઘડ વહીવટ છે, જે પ્લાનિંગથી કામ કરવું જોઈતું હતું એ તે પ્લાનિંગથી કામ ન કર્યું અને તેને કારણે અત્યારે વેપારીઓ અને જે આસપાસની સોસાયટી છે તેના રહીશોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. કેમેરા પર્સન જસવંત ઠાકોર સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.